કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા. શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તમને ખબર છે કે ચાસણના તાર એટલે શું, અને અલગ અલગ મીઠાઈમાં અલગ અલગ તારની ચાસણી બનાવવામાં આવતી હોય છે. જેમ કે ગુલાબજાંબુ, રસગુલ્લા, જલેબી, બુંદી, મોહનથાળ, સાટા, આવી ઘણી બધી વાનગીઓમાં ચાસણીની જરૂર પડતી હોય છે, અને બધામાં અલગ અલગ તારની ચાસણી બનાવવામાં આવે છે. અને એ તારને કઈ રીતે ચેક કરી શકાય? મિત્રો, ખાંડની લગભગ દરેક મીઠાઈમાં અલગ અલગ તારની ચાસણી લેવામાં આવતી હોય છે, અને જો પરફેક્ટ તાર બન્યો હોય ને તો મીઠાઈ પણ ખૂબ જ સરસ બને છે. તો મિત્રો, આપણી મીઠાઈ સારી બને એ માટે જોઈ લઈએ કે તારને કઈ રીતે ચેક કરાય અને કઈ મીઠાઈમાં કયો તાર બનાવવામાં આવતો હોય છે. તો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે વિડીયો છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરી દેજો, કેમકે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરી દેજો, અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે મિત્રો, સૌથી પહેલાં આપણે ગેસને ઓન કરી અને એક પેનમાં આપણે ખાંડ લઈ લઈશું. હવે મિત્રો, તમારે જે વસ્તુ બનાવી હોય અને જેટલી ખાંડ નાખવી હોય એ પ્રમાણે તમે ખાંડ લઈ અને ખાંડને ડૂબેને એટલું આપણે એની અંદર પાણી ઉમેરશું. તમે કેટલી ખાંડ લીધી છે એના ઉપર ડિપેન્ડ છે કે પાણીમાં કેટલું ઉમેરવાનું છે. તો ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરીશું. હવે પાણી નાખ્યા પછી આ રીતે થોડું હલાવતા રહેશું. હલાવતા હલાવતા જ આપણે ખાંડને ઉગાડીશું, કારણ કે જો આપણે હલાવીશું નહીં અને એમને મૂકી દઈશું ને તો ખાંડમાં ઘણી વખત ગાંગડા થઈ જાય છે અને એ પછી ભાંગતા નથી ને પ્રોપર આપણી ચાસણી નથી બનતી. તો હવે આ રીતે ખાંડ સરસ ઉગડી ગઈ છે અને આપણે એક વખત થોડીક વાર ચેક કરી લઈએ. મેં લગભગ છે ને 5-1 મિનિટ સુધી આવી રીતે કર્યું છે, હલાવ્યું છે ખાંડ ઉગડી ગયા પછી. તો આ રીતે સરસ ચીપચીપું થાય ને એટલી ચાસણી આવી ગઈ છે. તો આવી ચીપચીપી થાય ને એવી ચાસણી આપણે કેમાં કેમાં યુઝ કરી શકીએ છીએ? તો કે આપણે ગુલાબજાંબુનું જે સિરપ બનાવીએ છીએ એમાં રસગુલ્લાનું સિરપ, બુંદીનું સિરપ, જે એવા જે સિરપવાળી કોઈ પણ વાનગી હોય છે ને એમાં એવી ચીપચીપીવાળી થોડી ચાસણી લેવાય છે. તો એ ચીપચીપી થાય એવી ચાસણી જે હતી ને એને આપણે અડધો તાર કહેવાય છે. તો એ અડધા તારની ચાસણી હતી. તો હવે આપણે પોણા તારની ચાસણી જોઈશું. તો પોણા તાર બનાવવા માટે કઈ રીતે આપણે ચેક કરીશું? તો બનાવવા માટે એને ફરીથી મેં 2-3 મિનિટ સુધી હલાવ્યું ખાંડને, અને ત્યાર પછી પોણા તાર જેટલી ચાસણી બની છે. તો હવે આપણે પોણો તાર ચેક કરી લઈએ. તો આ રીતે ફરીથી એક રકાબીમાં કે ગમે તે કોઈ પણ વાસણમાં થોડી ચાસણી લઈ લેશું અને હાથમાં થોડી ઠંડી થાય ને, સેજ ઠંડી થાય એટલે આપણે ચેક કરીશું. અને તમે જુઓ, તાર બને છે અને તૂટી જાય છે, તાર બને છે અને તૂટી જાય છે, પૂરેપૂરો તાર બનતો નથી. તો આ જે છે ને એ પોણા તારની ચાસણી છે. તો એ પોણા તારની ચાસણી આપણે જલેબીમાં યુઝ કરી શકીએ છીએ, અને ત્યાર પછી આપણે ફરીથી 2-3 મિનિટ હલાવીશું, અને ત્યાર પછી આપણે ફરીથી ચાસણીને ચેક કરીશું કે કેટલા તારની ચાસણી બની છે. તો આ રીતે ફરીથી રકાબીમાં લઈ અને થોડી એવી ઠંડી થવા દેવાની છે. ઠંડી થશે અને પછી ચેક કરશો ને તો જ એ પ્રોપર ચેક થઈ શકશે, અને નહીંતર આમ તો તમારા હાથ પણ દાઝી જશે. તો જુઓ તમે, આ રીતે આંગળીમાં જ્યારે હું લઉં છું ને ત્યારે એક મોટો તાર બને છે, તે જેવો હાથ હથેળીમાં જે આંગળી વચ્ચે જે ગેપ થાય છે ને એટલો ગેપ બનાવવાનો છે, અને એટલા ગેપમાં એક તાર બનવો જોઈએ. એક તાર બને એટલે આપણી એક તારની ચાસણી બને છે. તો એ છે એ કાજુ કતરી છે, સિંગપાક છે, ટોપરાના લાડુ છે, એ બધી વસ્તુમાં એક તારની ચાસણીનો ઉપયોગ થાય છે. હવે આપણે 2 તારની ચાસણી બનાવીશું, 2-2.5 તાર. અમુકમાં 2.5 તાર પણ યુઝ કરી શકાય છે અને અમુકમાં 2 તાર પણ યુઝ કરી શકાય છે. તો 2 તાર કે 2.5 તાર આપણે કઈ રીતે ચેક કરીશું? તો 2 તાર જે છે ને એ તમે જુઓ, 1 તાર કરતાં થોડી એવી જાડો તાર બનશે. જે 1 તારમાં તાર બન્યો હતો ને એટલો નહીં પણ એનાથી થોડો જાડો તાર બનશે, અને તાર તૂટતા વાર લાગશે. તો આ જે છે ને એ આપણી 2 તારની ચાસણી થઈ છે. હવે આ ચાસણી આપણે મોહનથાળ છે, મગજ છે, સાટા છે, એ બધામાં આપણે
યુઝ કરી શકીએ છીએ અને એ બનાવવા માટે આપણે આ બે તારની ચાસણીનો ઉપયોગ થાય છે. તો હવે આપણે જોઈશું કે ત્રણ તારની ચાસણી કઈ રીતે બને છે. તો ત્રણ તારની ચાસણી હજી થોડું હલાવીશું અને ત્રણ તારની ચાસણી જ્યારે બનશે ને ત્યારે ચાસણી પેનમાં ફરતી બાજુ ચોંટવા લાગશે. જો પ્રોપર રીતે હલાવ્યું નહીં હોય તો એ ચોંટવા માંડશે. એટલે આપણે ચાસણીને ફરતીથી ઉખેડતું જવાનું અને આપણે હલાવતું જવાનું છે. તો હવે આપણે ચેક કરી લઈએ કે ત્રણ તારની ચાસણી જે છે એ કઈ રીતે ચેક થાય. જુઓ તમે આ ચાસણી જે છે એ કેટલો પોળો, હું આંગળા વચ્ચેનો ગેપ છે એટલો પોળો થાય છે તોય એ તાર તૂટતો નથી. તો આ જે તાર છે ને એ ત્રણ તારનો છે. તો આ ત્રણ તાર આપણે જે ચાસણીનો ઉપયોગ ક્યાં કરી શકીએ, તો જ્યારે પતાસા બનાવવા હોય ને ત્યારે આપણે ત્રણ તારની ચાસણીનો ઉપયોગ થાય છે. હજી બોનસ ટિપ્સ બાકી છે અને બોનસ ટિપ્સ પણ ચાસણીના રિલેટેડ જ છે. તો એ પણ આપણે જોઈ લઈએ કે બોનસ ટિપ્સ કઈ છે, તો શું ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, હું તમને એના પહેલાં યાદ કરાવી દઉં કે તમને અમારો જે વિડીયો છે એ કેવો લાગ્યો છે ને એ મને કમેન્ટ જરૂર કરજો. કારણ કે જ્યારે તમે આવી સરસ સરસ કમેન્ટ કરો છો ને ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. અને વિડીયો તમને જો ગમે ને તો લાઇક પણ કરી દેજો, લાઇક કર્યા વિના ન જતા. અને જો ન ગમે ને તો ડિસલાઇક પણ કરી શકો છો, પરંતુ તમે મને તમારો જે મંતવ્ય છે એ મને જણાવજો. ગમે તો લાઇક કરજો કે ના ગમે તો ડિસલાઇક કરજો, પરંતુ તમારા રિએક્શન જરૂર આપજો. કારણ કે એનાથી મને ખ્યાલ આવે કે મારા વિડીયો કેટલાને ગમે છે અને કેટલાને નથી ગમતા. અને મિત્રો, કમેન્ટ જરૂર કરી દેજો, કારણ કે તમારી કમેન્ટ તો તમને ખબર જ છે મને ખૂબ જ ગમે છે. તો હવે આપણે જોઈ લઈએ કે ચાસણી જે છે ને એ જો બે તારની થઈ જાય, ધારો કે તમારે એક તારની ચાસણી બનાવવાની છે અને દોઢ તાર કે બે તારની ચાસણી બની જાય ને, તો એક તારની ચાસણી કરવા માટે શું કરવાનું, એની અંદર થોડું 1-2 ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું. એનાથી જે ચાસણી છે ને એ થોડી ઢીલી પડી જશે અને ફરીથી એક તાર જેવી બનવા લાગશે. હવે મિત્રો, હજી એક સરસ ટીપ્સ આપી દઉં તમને કે મિત્રો, જ્યારે પણ આપણે ખાંડમાં પાણી નાખીએ છીએ અને ઓગાળીએ છીએ ને, ત્યારે ઘણી વખત શું થાય છે કે ખાંડ થોડી મેલી હોય ને તો એનો જે ઉપરનો કચરો છે ને એ ઉપર આવી જતો હોય છે. પરંતુ એ ખાંડનો બધો જ કચરો તમારે ઉપર લાવવો હોય ને તો શું કરવાનું ખબર છે, એની અંદર થોડું એવું દૂધ નાખી દેવાનું 1 ચમચી જેટલું અને 2-4 ટીપા લીંબુના એની અંદર એડ કરી દેવા, જેથી જે છે ને એનો જે કચરો હશે ને એ બધો જ ઉપર આવી જશે અને ઉપર આવી જાય ને પછી તમે આસાનીથી કાઢી શકશો. તો મિત્રો, તમને આ મારી ટિપ્સ પણ કેવી લાગી ને એ પણ મને કમેન્ટમાં કહી દેજો. અને આ વાતની તમને ખબર હતી કે નહોતી ખબર એ પણ મને જરૂર જણાવજો, તો મને આવી આવી નવી નવી ટિપ્સ આપવાનો આનંદ થાય. તો હા મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો રાશે નહીં જુઓ છો, આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસિપી કે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.